હેલો ફ્રેન્ડ્સ, હું મિહિર પટેલ. આપણે યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે ધોરણ 11 અર્થશાસ્ત્રનું ચોથું ચેપ્ટર પુરવઠા અંગેની ચર્ચા કરીશું. મિત્રો, શબ્દ જોતાં ખબર પડે કે પુરવઠો છે, જથ્થો છે, એ પુરવઠો અને જથ્થો સમાન હોય એવું આપણને લાગે છે, પરંતુ અર્થશાસ્ત્રમાં પુરવઠો અને જથ્થાનો અર્થ અલગ અલગ છે. તો આપણે અનેક અર્થશાસ્ત્રીઓ દ્વારા જે વ્યાખ્યા આપવામાં આવી છે તો તેની ચર્ચા કરીએ. તો પ્રથમ છે, વસ્તુની માંગમાં જેમ જેમ ફેરફાર થાય છે તેની સીધી અસર પુરવઠામાં પણ ફેરફાર થાય છે. શું? માંગ, વસ્તુની માંગમાં ફેરફાર થવાથી પુરવઠામાં પણ ફેરફાર થાય છે. એટલે કે માંગ જો વધે તો પુરવઠો પણ વધે, અને જો માંગ ઘટે તો પુરવઠો ઘટે. એટલે કે જેમ જેમ વસ્તુની માંગમાં ફેરફાર થાય છે તેમ તેમ પુરવઠાના પ્રમાણમાં પણ ફેરફાર થાય છે. તો પુરવઠા અને જથ્થાની જે વ્યાખ્યા આપવામાં આવી છે કે પુરવઠાનો અર્થ શું છે, તો અર્થશાસ્ત્રીઓ દ્વારા કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવી છે, તો આપણે તેની ચર્ચા કરીએ. તો પ્રથમ છે ઉત્પાદન. શું? ઉત્પાદન એટલે શું? કે ચોક્કસ સમયે, શું? ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા, શું? ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુ ઉત્પન્ન થાય છે તેને ઉત્પાદન કહેવામાં આવે છે. શું? ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન થાય છે તો તેને ઉત્પાદન કહેવામાં આવે છે. એટલે કે ઉત્પન્ન થયેલું વસ્તુનું પ્રમાણ એટલે ઉત્પાદન. ઉદાહરણ જોઈએ તો અમુક કંપની મોબાઈલનું ઉત્પાદન કરે છે, એટલે કે અમુક ચોક્કસ સમયે 1000 મોબાઈલનું કંપની ઉત્પાદન કરે છે, તો 1000 જે મોબાઈલ છે તો તેને ઉત્પાદન કહેવામાં આવે છે. હવે જોઈએ પુરવઠો. તો પુરવઠો એટલે શું? તો ચોક્કસ સમયે, શું? ચોક્કસ સમયે અને કિંમતે, અહીં યાદ રાખવાનું છે, ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવામાં આવે છે. શું? ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક એટલે કે વેચનાર દ્વારા ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહેવામાં આવે છે. આપણે ઉત્પાદનનું જે ઉદાહરણ જોયું કે અમુક કંપની 1000 મોબાઈલનું ઉત્પાદન કરે છે. હવે જે ઉત્પાદન 1000 મોબાઈલનું ઉત્પાદન કર્યું તેમાંથી કંપની 900 મોબાઈલ વેચવા, બજારમાં વેચવા માટે કાઢે છે, તો જે 900 મોબાઈલ છે તો તેને શું કહેવામાં આવે છે? પુરવઠો કહેવામાં આવે છે. હવે જોઈએ જથ્થો. જથ્થો એટલે શું? વસ્તુના કુલ વેચાણશ્રમ એકમોનું પ્રમાણ. શું? વસ્તુના કુલ વેચાણશ્રમ એકમોનું પ્રમાણ તેને જથ્થો કહેવામાં આવે છે. જથ્થાને આપણે સરળ રીતે કહીએ તો જે વેચનાર કે પેઢી હોય છે તો તે પોતાના ગોડાઉનમાં જે જથ્થો રાખે, જે જેટલું પ્રમાણનું વસ્તુનું જે પ્રમાણ રાખે છે તો તેને જથ્થો કહેવામાં આવે છે. હવે પુરવઠાનો અર્થ, જે આપણે ચેપ્ટર છે પુરવઠો, તો પુરવઠાને સમજવા માટે કેટલાક શબ્દો સમજવા જરૂરી છે, તો આપણે તેની ચર્ચા કરીએ. પ્રથમ છે વેચવાની તૈયારી. શું? વેચવાની તૈયારી એટલે કે ઉત્પાદક જે વેચનાર હોય છે, ઉત્પાદક પેઢી હોય છે, તો તે વસ્તુનો, જે વસ્તુ ઉત્પન્ન થયેલી હોય છે તે વેચવાની તૈયારી દર્શાવે છે તો જ પુરવઠો ગણાય છે. શું? વેચવાની તૈયારી એટલે કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતું નથી. શું? કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો નથી. આપણે ઉદાહરણ જોયું હતું કે 1000 મોબાઈલ છે, તો 1000 જો ઉત્પાદક કંપની એટલે કે જે કંપની છે મોબાઈલ બનાવતી કંપની, પરંતુ એ જે 1000 મોબાઈલનું ઉત્પાદન કર્યું પરંતુ એ વેચવાની તૈયારી જ ન દર્શાવે તો તેને પુરવઠો ન કહી શકાય. એટલે કે 500 એકમ છે, કોઈ પણ મોબાઈલ છે તો 500 એકમ છે, તો ભાવ વધશે માટે 300 એકમ જ વેચવા કાઢે તો તેને પુરવઠો કહેવામાં આવે છે. એટલે કે શું? 500 એકમ એટલે કે 500 મોબાઈલ છે તો કંપની એવું વિચારે છે કે ભવિષ્યમાં ભાવ વધશે, તેના કારણે વર્તમાન સમયમાં કંપની ફક્ત 300 એકમ એટલે કે 300 મોબાઈલ બજારમાં વેચવા માટે મૂકે છે, તો જે 300 એકમ મૂકે છે તો તેને પુરવઠો કહેવામાં આવે છે. હવે ત્યારબાદ છે વેચવાની શક્તિ. શું? વેચવાની શક્તિ. તો વેપારી કે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ હોવું જરૂરી છે. શું? વેપારી કે કોઈ કંપની વસ્તુ વેચવા માંગે છે તો તે વસ્તુનું ઉત્પાદન થયેલું હોવું જોઈએ, એટલે કે વસ્તુનું પ્રમાણ હોવું જરૂરી છે. ઉદાહરણ જોઈએ તો કંપનીએ 500 મોબાઈલનું ઉત્પાદન કર્યું છે, પરંતુ કંપની એવું વિચારે છે કે મારે 1000 મોબાઈલ બજારમાં મૂકવા છે,
તો જે વેચવાની શક્તિ નથી, કારણ કે ફક્ત ઉત્પાદન કેટલું 500 મોબાઈલ જ થયું છે અને કંપની 1000 મોબાઈલ બજારમાં મૂકવાનો વિચારે છે, તો એ વેચવાની શક્તિ દર્શાવતી નથી, તો તેને પુરવઠો ન કહી શકાય. અને અંતિમ છે વેચવાની શક્તિ. જો વેચવાની તૈયારી હોય અને વેચવાની શક્તિ હોય પરંતુ વેચવાની ઈચ્છા ન હોય તો તેને પણ પુરવઠો ન કહી શકાય. શું વસ્તુ વેચવાની તૈયારી અને વેચવાની શક્તિ સાથે ઉત્પાદનની ઈચ્છા પણ જરૂરી છે. એટલે કે કોઈ કંપની છે કે વેપારી વેચાણ કરનારી પેઢી છે તો તેમણે વેચવાની તૈયારી દર્શાવે છે, તેવી જ રીતે વેચવાની શક્તિ દર્શાવે છે, પરંતુ વેચવાની ઈચ્છા ધરાવતો નથી તો તેને પુરવઠો ન કહી શકાય. તો આપણે આજે 3 શબ્દ જોયા, વેચવાની તૈયારી, વેચવાની શક્તિ અને વેચવાની ઈચ્છા. તેના પરથી પુરવઠાની એક વ્યાખ્યા મળે છે, તો તેની ચર્ચા કરીએ. તો શું છે? જુદી જુદી કિંમત હોય, શું બજારમાં જુદી જુદી કિંમત હોય, ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા તૈયાર હોય તો તેને પુરવઠો કહેવામાં આવે છે. શું? જુદી જુદી કિંમત હોય, બજારમાં અલગ અલગ કિંમત હોય છે, તો ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયારી બતાવે તો તેને પુરવઠો કહેવામાં આવે છે. હવે પુરવઠો અને જથ્થાના તફાવત શું છે તો તેની ચર્ચા કરીએ. તો જથ્થો એટલે વર્તમાન કિંમતે, શું વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે જથ્થો. શું? વર્તમાન કિંમતે વેચવાની તૈયારી હોય તથા વેચવાની તૈયારી ન હોય તેવા વસ્તુના તમામ એકમોનું પ્રમાણ એટલે જથ્થો કહેવામાં આવે છે. આપણે સરળ ભાષામાં કહીએ તો કોઈક વસ્તુનું ઉત્પાદન થઈ ચૂક્યું છે તો એ વેચનાર જે પેઢી છે તો એ પોતાના ગોડાઉનમાં જે પ્રમાણ રાખે છે તો તેને જથ્થો કહેવામાં આવે છે. તેવી જ રીતે વ્યાપારી પાસે, શું વ્યાપારી પાસે દુકાન કે ગોડાઉનમાં વસ્તુના વેચાણ શ્રમ એકમો એટલે જથ્થો. શું? વ્યાપારી પાસે દુકાન કે ગોડાઉનમાં વસ્તુના વેચાણ શ્રમ એકમો નો જે જથ્થો હોય છે તો તેને જથ્થો કહેવામાં આવે છે. એટલે કે કોઈક પેઢી દ્વારા 1000 મોબાઈલનું કે 1000 એકમોનું ઉત્પાદન કરવામાં આવે છે, તેમાંથી 900 એકમોનું બજારમાં વેચાણ માટે કરવામાં આવે છે, પરંતુ જે 100 છે તો 100 એકમ જે બચે છે તે પોતાના ગોડાઉનમાં રાખે તો તેને જથ્થો કહેવામાં આવે છે, અને 900 જે એકમ બજારમાં વેચવા માટે કાઢે છે તો તેને પુરવઠો કહેવામાં આવે છે. તો પુરવઠો એટલે શું? વર્તમાન કિંમતે વેચવાની તૈયારી અને ઈચ્છા. શું? વેચવાની તૈયારી અને ઈચ્છા એટલે પુરવઠો. શું? જે આપણે અગાઉનું ઉદાહરણ જોયું કે 1000 એકમોનું ઉત્પાદન થઈ જાય છે પરંતુ કંપની 900 એકમો વેચવા કાઢે છે, એટલે કે વર્તમાન કિંમતે વેચવાની તૈયારી અને ઈચ્છા દર્શાવે છે 900 એકમો, તેને પુરવઠો કહેવામાં આવે છે. જ્યારે 100 એકમ જે ગોડાઉનમાં હોય છે તેને જથ્થો કહેવામાં આવે છે. હવે ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે પુરવઠાને અસર કરતા પરિબળો. લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે પુરવઠાને અસર કરતા પરિબળો. તો પુરવઠાને મુખ્યત્વે 2 અસર કરતા પરિબળ છે. પ્રથમ છે વસ્તુની કિંમત અને બીજું છે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો, જેને આપણે અન્ય પરિબળો કહીએ છીએ. તો પ્રથમ છે વસ્તુની કિંમત. શું? વસ્તુની કિંમત. કોઈપણ વેચનાર કે ઉત્પાદક પેઢી હોય છે તો મહત્તમ નફા માટે ઉત્પાદન કરે છે. શું? કે કોઈપણ વેચનાર પેઢી હોય છે તો વધુ ને વધુ નફો મેળવવા માટે ઉત્પાદન કરે છે. તેના કારણે વસ્તુની કિંમત, જ્યારે બજારમાં વસ્તુની કિંમત વધે છે ત્યારે વર્તમાનમાં પુરવઠો પણ વધે છે. શું? જે વસ્તુની કિંમત વધે છે એટલે કે વર્તમાન સમયમાં બજારમાં વસ્તુની કિંમત વધે છે તો ઉત્પાદક જે વેચનાર હોય છે તો પુરવઠો બજારમાં વધારે ખલવે છે. તેવી જ રીતે વસ્તુની જો બજારમાં કિંમત ઘટી જાય તો પુરવઠાનું પ્રમાણ પણ ઘટી જાય છે. શું? વસ્તુની કિંમત વધે છે ત્યારે પુરવઠો પણ વધે છે, પરંતુ જ્યારે બજારમાં વસ્તુની કિંમત ઘટી જાય છે તો પુરવઠો પણ ઘટી જાય છે. તો આપણે કહી શકીએ કે વસ્તુની કિંમત અને વસ્તુની પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે. એટલે કે જ્યારે વસ્તુની કિંમત વધે છે ત્યારે બજારમાં પુરવઠાનું પ્રમાણ પણ વધી જાય છે, જ્યારે વસ્તુની કિંમત ઘટે છે ત્યારે બજારમાં પુરવઠાનું પ્રમાણ પણ ઘટી જાય છે. તો પુરવઠાને એક અસર કરનારું પરિબળ છે વસ્તુની કિંમત. હવે બીજું પરિબળ છે કે વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. તો એમાં મુખ્યત્વે 4 પરિબળ છે. પ્રથમ છે ઉત્પાદનના સાધનોની કિંમત, બીજું છે ટેકનોલોજીની કક્ષા, ત્રીજું ભવિષ્યના ભાવોની અટકળ અને ચોથું અન્ય પરિબળો. તો આપણે તેની વિસ્તૃત ચર્ચા કરીએ. તો પ્રથમ છે ઉત્પાદનોના સાધનોની કિંમત.
કોઈ પણ ઉત્પાદક પેઢી હોય તો તેનું જે ઉત્પાદનનો ખર્ચ ઘટી જાય છે, તો તેના કારણે નફાનું પ્રમાણ વધે છે. નફાનું પ્રમાણ વધવાના કારણે ઉત્પાદનનું પ્રમાણ વધે છે, એટલે કે પુરવઠો વધે છે. શું છે? જમીનનું ભાડું ઘટે, અથવા તો શ્રમિકને જે શ્રમ આપવાનું વેતન હોય છે તો તે ઘટે છે. તેના કારણે વસ્તુનો પુરવઠો વધે છે અને જે ઉત્પાદનનો ખર્ચ હોય છે તે ઘટે છે. તેના કારણે પુરવઠો વધે છે. તો આપણે કહી શકીએ કે ઉત્પાદન ખર્ચ ઘટે છે તો નફો વધે, તેના કારણે પુરવઠો પણ વધે છે. શું? ઉત્પાદન ખર્ચ ઘટી જાય તો નફાનું પ્રમાણ વધે છે, નફાનું પ્રમાણ વધવાના કારણે પુરવઠો પણ વધે છે. તેવી જ રીતે ઉત્પાદનનું ખર્ચ વધી જાય તો નફો ઘટે છે, એટલે કે ઉત્પાદન ખર્ચમાં જો વધારો થાય એટલે વધે છે તો તેની સીધી અસર નફા પર પડે છે. તેના કારણે નફાનું પ્રમાણ ઘટી જાય છે, નફાનું પ્રમાણ ઘટવાના કારણે પુરવઠો પણ ઘટે છે. તો આપણે કહી શકીએ કે પુરવઠાને અસર કરનારું એક પરિબળ છે ઉત્પાદનના સાધનોની કિંમત. એટલે કે જો ઉત્પાદનના સાધનોની કિંમત ઘટે તો તેના કારણે નફો વધે છે અને તેથી પુરવઠો વધે છે. પરંતુ જો ઉત્પાદન ખર્ચ વધી જાય તો નફો ઘટી જાય છે, તેના કારણે પુરવઠો પણ ઘટી જાય છે. બીજું પરિબળ છે ટેકનોલોજીની કક્ષા. શું? ટેકનોલોજીની કક્ષા, એટલે કે ટેકનોલોજીના કારણે આપણો જે સમય છે, શક્તિ છે અને નાણાંની બચત થાય છે. શું? ટેકનોલોજીના કારણે સમય છે, શક્તિ છે અને ખૂબ જ અગત્યનું છે નાણાંની બચત થાય છે. તેથી નાણાંની બચત થવાથી નફો વધુ થાય છે, તેના કારણે પુરવઠો વધે છે. તેનાથી વિપરીત કે આપણી પાસે નફો ઘટી જાય છે તો પુરવઠો ઘટે છે. જે આપણે અગાઉ જ જોયું ઉત્પાદનના સાધનોની કિંમત, તો ટેકનોલોજીના કારણે નાણાંની બચત થાય છે, તેના કારણે પુરવઠાનું પ્રમાણ વધે છે. આપણે ઉદાહરણ જોઈએ તો પહેલાંના જમાનામાં ખેતી માટે બળદનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેના કારણે સમયનો પણ બગાડ થતો હતો અને આપણી શક્તિ જે શ્રમ હોય છે તેનો પણ બગાડ થતો હતો. પરંતુ ટેકનોલોજીના કારણે આપણે હવે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ. ટ્રેક્ટરનો ઉપયોગ કરવાના કારણે ઉત્પાદનનું પ્રમાણ વધે છે, શ્રમ વધે છે, તેના કારણે સીધી અસર નફા પર થાય છે. નફો વધવાના કારણે પુરવઠો વધે છે. તો પુરવઠાને એક અસર કરનારું પરિબળ છે ટેકનોલોજીની કક્ષા. હવે જોઈએ ભવિષ્યના ભાવોની અટકળ. શું? ભવિષ્યના ભાવોની અટકળ, એટલે કે જો બજારમાં વસ્તુના ભાવ ભવિષ્યમાં વધવાની અપેક્ષા હોય, અભિગમ હોય કે ભવિષ્યમાં કોઈક વસ્તુના ભાવ વધશે તો તેની સીધી અસર વર્તમાનમાં થાય છે, એટલે કે વર્તમાન સમયમાં બજારમાં પુરવઠો ઘટશે. શું? જો ભવિષ્યમાં કોઈક વસ્તુની ભાવ વધવાની અટકળ હોય તો તેની સીધી અસર વર્તમાનમાં થાય છે, એટલે કે વર્તમાન સમયમાં તે વસ્તુનો પુરવઠો બજારમાં ઓછો થઈ જશે. તેવી જ રીતે તેનાથી વિપરીત, જો વસ્તુના ભાવ ભવિષ્યમાં ઘટવાની અટકળ હોય તો વર્તમાન સમયમાં વધુ નફો મેળવવાના કારણે પેઢી પુરવઠો બજારમાં વધુ પ્રમાણમાં ખલવશે. શું? જો વસ્તુના ભાવ ભવિષ્યમાં વધવાની અટકળ હોય તો તેની સીધી અસર વર્તમાન સમયમાં પડે છે, એટલે કે પુરવઠાનું પ્રમાણ ઘટી જાય છે. તેવી જ રીતે જો વસ્તુના ભાવ ભવિષ્યમાં ઘટવાની અપેક્ષા હોય તો વધુ નફો મેળવવા માટે જે ઉત્પાદક પેઢી હોય છે તો વર્તમાન સમયમાં પુરવઠો વધુ થલવશે. તો એક અસર કરનારું પરિબળ છે ભવિષ્યના ભાવોની અટકળ. અને અંતિમ પરિબળ છે અન્ય પરિબળો. તો અન્ય પરિબળો કયા હોઈ શકે? તો પેઢીની સંખ્યામાં વધારો થાય છે, તેના કારણે સીધી અસર ઉત્પાદન પર થાય છે, એટલે કે પુરવઠામાં વધારો થાય છે. તો આપણે કહી શકીએ કે પેઢીની સંખ્યામાં વધારો થાય તો પુરવઠામાં વધારો થાય. તેવી જ રીતે કુદરતી પરિબળો સાનુકૂળ હોય તો તેના કારણે પણ પુરવઠામાં વધારો થઈ શકે. તેવી જ રીતે રાજકીય સ્થિરતા જો સ્થિરતા વ્યવસ્થિત હોય તો તેના કારણે પણ પુરવઠાનું પ્રમાણ વધે છે. અને છેલ્લું છે કાયદો અને વ્યવસ્થા. જો કાયદો અને વ્યવસ્થા શાંત હોય તો જે ઉત્પાદન કરનારી પેઢી હોય છે તો તેમને પ્રોત્સાહન મળે છે, તેના કારણે પુરવઠામાં પણ વધારો થાય છે. આનાથી વિપરીત જો પેઢીની સંખ્યામાં ઘટાડો થાય તો પુરવઠામાં ઘટાડો થાય છે. તેવી જ રીતે કુદરતી પરિબળો સાનુકૂળ ન હોય તો તેના કારણે પણ પુરવઠામાં ઘટાડો થઈ શકે. તેવી જ રીતે રાજકીય સ્થિરતા જો વ્યવસ્થિત ન હોય તો તેના કારણે પણ પુરવઠો ઘટી શકે છે. તો આશા છે કે તમને આમાં સમજ પડી ગઈ હશે. જો કંઈક નહીં સમજ પડી હોય તો તમે કમેન્ટ કરો જેથી હું તમારી સમસ્યા દૂર કરી શકું. અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.